हेलो फ्रेंड्स, स्वागत छे આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું દેશી ચણાની એકદમ નવી અને સ્વાદિષ્ટ રેસિપી। ફ્રેન્ડ્સ, દેશી ચણામાંથી આપણે કાં તો ચાટ બનાવતા હોઈએ છીએ અને કાં તો અલગ અલગ પ્રકારના શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે દેશી ચણાનો ઉપયોગ કરી અને એકદમ નવી રેસિપી બનાવશું। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે દેશી ચણાની એકદમ નવી જ રેસિપી। તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક કપ ચણા ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખેલા છે। ચણા એકદમ સારી રીતે પલળી જવા જોઈએ। આ રીતે પલળેલા ચણા હશે તો જ આપણો નાસ્તો પરફેક્ટ બનશે। તો પલાળેલા ચણા સાઈડ પર રાખી દઈશું અને એક સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરશું। મસાલો બનાવવા માટે અહીંયા એક મિક્સર જાર લીધેલો છે, તો મિક્સર જારમાં એક મોટી ચમચી સૂકા ધાણા ઉમેરશું, એક ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું, સાથે બે લીલા મરચાં આ રીતે ટુકડા કરીને લીધા છે, બે મરચાં ઉમેરી દઈશું। આમાં આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે મેં થોડા તીખા બે મરચાં લીધેલા છે। મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। એક ઇંચ આદુનો ટુકડો આ રીતે નાના પીસમાં સમારી લીધું છે, એ ઉમેરી દઈશું। અને અહીંયા ત્રણ ડાળખી મીઠા લીમડાના પાન લીધા છે। મીઠા લીમડાના પાનથી આ નાસ્તામાં બહુ સરસ સ્વાદ આવે છે, તો ખાસ ઉમેરવા। બધું સારી રીતે પીસી લેશું। અહીં આપણો સૂકો મસાલો પીસી અને તૈયાર છે। તો પીસેલા મસાલામાંથી એક ચમચી મસાલો અત્યારે આપણે સાઈડમાં કાઢી લેશું અને બાકી મિક્સર જારમાં આપણે જે પલાળેલા ચણા છે એ ઉમેરી દઈશું। આજ સુધી તમે દેશી ચણાના અનેક નાસ્તા બનાવ્યા હશે, પણ આ નાસ્તો એકદમ નવો છે, એકદમ યુનિક અને સ્વાદિષ્ટ તૈયાર થશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો। અને ચણા એકદમ સારી રીતે પીસાઈ જાય એ માટે આપણે બે ચમચી જેટલું જ પાણી ઉમેરશું, વધારે પાણી ઉમેરવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો ચણા પણ પીસી લેશું। અહીંયા ચણા પીસાઈ ગયા છે, તો પીસેલા ચણા એક બાઉલમાં કાઢી લેશું। તો અહીંયા પીસેલા ચણા આપણે એક બાઉલમાં કાઢી લીધા છે। હવે ચણાની પેસ્ટ સાઈડ પર રાખી દઈશું અને આગળની તૈયારી કરશું। તો અહીંયા અંદરના સ્ટફિંગ માટે થઈને મેં બે મીડિયમ સાઇઝના બટેકા બાફી અને રફલી ક્રશ કરીને લીધેલા છે। તો બટેટામાં જે આપણે એક ચમચી મસાલો વધારીને રાખેલો છે એ મસાલો ઉમેરી દઈશું। બાકીના મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી જેટલી જ હળદર, અડધી ચમચી આમચૂર પાવડર, આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો। બાકી વધારાના કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી, આપણે જે આગળ મસાલો કરેલો એમાં જ બધા મસાલા આવી ગયા છે। બધું જ હાથેથી ચોળીને મિક્સ કરી દઈશું। અહીં આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, સ્ટફિંગ સાઈડ પર રાખી દઈશું અને જે આપણે ચણાની પેસ્ટ તૈયાર કરેલી છે એમાં આપણે થોડો વધારાનો મસાલો કરી લઈશું, જેમાં મેં એક ચમચી તલ લીધેલા છે, તલ ઉમેરશું। તલનો સ્વાદ પણ આ નાસ્તામાં બહુ સરસ આવે છે, તો ખાસ ઉમેરવાનો, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। આપણે સ્ટફિંગમાં મીઠું ઉમેરેલું એટલે ઉપરના પળમાં મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું, ચપટી હળદર। અને નાસ્તાને એકદમ સરસ બાઇન્ડિંગ આવે એ માટે મેં અડધો કપ કોર્નફ્લોર લીધેલો છે। કોર્નફ્લોરની જગ્યાએ તમે ચણાનો લોટ કે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો। મિક્સ કરી દઈશું, હાથે ચોળીને જ મિક્સ કરશું। અહીંયા અડધો કપ કોર્નફ્લોર મિક્સ કરી અને ચણાના લોટ ચણાની પેસ્ટ સાથે મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને કંઈક આ રીતનું બેટર તૈયાર થયેલું હોવું જોઈએ। તમે હાથેથી લો તો ભજીયાની જેમ પાડી શકો એવું આપણું મિશ્રણ તૈયાર કરવાનું છે। તો આપણું ઉપરના પળ માટેનું મિશ્રણ પણ તૈયાર છે અને સ્ટફિંગ પણ તૈયાર છે। તો સ્ટફિંગમાંથી આપણે નાની નાની ટીકી તૈયાર કરશું, જેવી રીતે તમે કટલેટ બનાવતા હોય એ રીતના નાની નાની ટીકી તૈયાર કરી લેવાની છે। આ રીતે ટીકી તૈયાર કરી અને તરત જ આપણે જે ચણાના પીસેલા ચણાનું ઉપરનું મિશ્રણ જે તૈયાર કરેલું છે એનાથી કોટ કરી દઈશું। બટેટાની તૈયાર કરેલી ટીકી ચણાના મિશ્રણથી સારી રીતે કોટ થઈ જવી જોઈએ। આ રીતે બધી ટીકી તૈયાર કરી અને એક પ્લેટમાં રાખી દઈશું। હજી એક ટીકી બનાવી અને તમને બતાવી દઉં। ચણા પીસવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પાણીનો ઉપયોગ ના થવો જોઈએ। જો તમે વધારે પાણીનો ઉપયોગ કરશો તો તમારે કોર્નફ્લોરની વધારે જરૂર પડશે અને જો તમે કોર્નફ્લોર વધારે ઉમેરશો તો આપણો નાસ્તો વધારે હાર્ડ થઈ જશે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખી અને આ નાસ્તો બનાવવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે હું ટીકી તૈયાર કરું છું। તો આ રીતે આપણે બધી જ ટીકી તૈયાર કરી લેવાની છે। તો અહીં આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી 12 ટીકી તૈયાર થઈ છે।
थोड़ी मोटी साइजनी बनावशो तो 12 बनशे, नानी साइजनी बनावशो तो 15 बनशे। तो आ रीते आपणे बधी टिक्की तैयार करी लीधी छे अने तमे जोई शको छो के लुक एकदम सरस आवेलो छे। तो आ तैयार करेलो नास्तानी टिक्की छे, एने तमे इच्छो तो सेलो फ्राई करी शको छो अने इच्छो तो डीप फ्राई करी शको छो। तो अत्यारे आपणे डीप फ्राई करी अने आ नास्तो तैयार करशुं। અહીંયા નાસ્તો તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે, એક એક કરી અને આપણે તૈયાર કરેલી ટીકી તેલમાં ઉમેરી દઈશું। એક બાજુ તળાઈ પછી જ પલટાવશું। તો અહીંયા તેલમાં ઉમેરેલી ટીકી એક બાજુ થોડી તળાઈ ગઈ છે તો પલટાવી લેશું। બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું। તો ટીકી બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગઈ છે, તેલમાંથી બહાર કાઢી લેશું। બાકીની ટીકી પણ તેલમાં ઉમેરી દઈશું। આ રીતે તૈયાર કરેલી બાકી બધી ટીકી તળી લેશું। તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે દેશી ચણાનો ચટપટો અને નવો જ નાસ્તો। તો ફ્રેન્ડ્સ, આ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ ચણાના દેશી ચણાની એકદમ નવી જ રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય, થેન્ક યુ। અહીંયા હું નાસ્તો તમને કટ કરીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો નાસ્તો તૈયાર થયેલો છે। તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ નવી જ રીતે બનેલી દેશી ચણાની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય, થેન્ક યુ।